अंग्रेजी में पाना नंबर टगर बगर 32 पर 1515 लखवाना छे। तमे मारी साथे आ सफरजन छे ने ते गणो। चलो बोलो 1 2 2 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 12 12 13 13 14 14 15 15। જોયું ને બાળકો, આવી રીતે આપણે ગણતરી પણ કરવાની છે। ચાલો પેન્સિલ લઈ લેવાની છે અને તમારી નોટમાં ટપકા જોડો, બોલતા પણ જવાનું છે અને પેન્સિલ પણ ફેરવતા જવાનું છે। હવે તો બધાને જ આવડી ગયું છે, જો ધ્યાન રાખજો હે પેન્સિલ ફેરવવાનું પણ। આ વન સીધી લીટી ના હોવું જોઈએ, પછી આડી લીટી, પછી ત્રાસી લીટી, આડી, ઊભી અને ગોળ, બરાબર ને? સમજ પડે છે ને? બોલતા જાઓ 1 5 15, બરાબર છે? બધાને ખ્યાલ આવે છે ને? સારા અક્ષરે ધીમે ધીમે પેન્સિલ ફેરવવાની છે। બોલો 1 5 15, મજા આવે છે ને લખવાની? 1 5 15 1 5 15, બોલતા જાઓ, લખતા જાઓ 1 5 15। જો બાળકો તબકા જોડાઈ ગયા ને, હવે આપણે અહીંયા ફોર લાઈનમાં લખવાના છે। તમને બધાને ફોર લાઈનમાં લખતા આવડી ગયું છે, પણ તમારે જુઓ આમ હોમ, પછી આ બંને નીચે સુધી, આમ આમ લીટી, બરાબર ને? પછી આમ કરીને આ આવી રીતે નહીં લખવાનું, આ બધું ખોટું છે। તમને જે મન થાય ત્યાં બેઠા કરો, તે નહીં ચાલે। તો તમારે શું કરવાનું, આ લાલ લીટીથી એક ઊભી લીટી દોરવાની છે, પૈસા ખેંચ કરતા જજો, પછી અહીંયા ભૂલી લીટી પર એક આડી લીટી, લાલ લીટી પાસેથી ભૂલી લીટીની અંદર એક ત્રાસી લીટી, એટલે 1 બનશે, બરાબર ને? આ રીતે જ આપણે 1 લખવાનું છે બધાએ, બધાને ખબર। એના માટે એક આડી લીટી, ભૂલી લીટી અને ભૂલી લીટી પાસેથી આ ભૂલી લીટી સુધીનો અડધું ગોળ, એટલે 5 બનશે। સાથે બોલો 1 5 15, બોલતા જાઓ, લખતા જાઓ 1 5 15। જોજો સરસ મજાના અક્ષર કાઢજો બધા 15 એટલે 15। જુઓ ને બાળકો, તમે કેટલા સરસ અક્ષરે લખ્યું હશે। હવે આપણે નીચે 1 5 15 પર ગોળ કરવાના છે, એકમાં આપણને આપી દીધું છે। હવે આપણે બાજુમાં 1 5 15 શોધીશું, આ 1 3 13, 1 2 12, અને આ રહ્યા 1 5 15। અરે વાહ, અહીંયા પણ છે 1 5 15, અને એની બાજુમાં પણ છે, જુઓ અહીંયા બે ગોળ આવશે। આજે આપણે તગર બગર 32 પર 1 5 15 લખ્યું ને, હવે તમારે ઘરેથી ઘરકામ પાના નંબર 33 પુનરાવર્તન એ મમ્મી પાસે બેસીને લખવાનું છે। તો બધા બોલતા જજો અને લખતા જજો।